સુરતના મોબાઈલ માર્કેટમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ચોક બજાર વિસ્તારમાં જનતા માર્કેટ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ડુપ્લિકેટ અને ચોરીના મોબાઈલની શંકાના આધારે કાર્યવાહી અને 70થી વધારે અધિકારી અને પોલીસ કર્મચારી કાર્યવાહીમાં જોડાયા. સુરતના ચોક બજાર ખાતે આવેલ જનતા માર્કેટમાં આજે મોડી સાંજથી ક્રાઇમ બ્રાન્ચ, ઇકોસેલ, પીસીબી, સાયબર સેલ વગેરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરતની આ જનતા માર્કેટ એ મોબાઈલનું અને ખાસ કરીને સેકન્ડ હેન્ડ મોબાઈલનું સૌથી મોટું માર્કેટ છે સુરતમાં. ત્યાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વગર બિલિંગે કે પુરાવા વગર કોઈ મોબાઈલની લેવેચ થાય છે, ખરીદ થાય છે કે કેમ એ દિશામાં અત્યારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશનમાં જોઈન્ટ કમિશનર સરત સિંગલ, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી, એસીપી ભાવેશ રૂજિયા સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, સાયબર સેલના અધિકારીઓ, પીસીબીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ 70થી વધુ પોલીસ કર્મીઓ અત્યારે સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. દરેક દુકાનમાં જઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આ જેવું રેડની કામગીરી થઈ એટલે કે આ જનતા માર્કેટની અંદર કાયમ ધમધમતો વિસ્તાર છે. કેટલી નહીં અસંખ્ય દુકાનો આવી રીતે બંધ કરીને અનેક લોકો જતા રહ્યા છે. ભૂતકાળમાં જ્યારે પણ અહીંયા સર્ચ ઓપરેશન થયા છે ત્યારે સીઆઈડી ક્રાઇમ પર પણ હુમલાની ઘટના બની હતી અને તેને પગલે અત્યારે પોલીસે આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું તે પૂર્વે ચુસ્ત બંદોબસ્ત તકેદારી રાખી છે. 70થી વધુ પોલીસ કર્મીઓ અધિકારીઓ અત્યારે અહીંયા સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. ખૂબ મોટી સંખ્યામાં દરેક જે દુકાન છે દુકાનની અંદર અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે અને દરેક દુકાનની અંદર જે મોબાઈલ સેકન્ડના મોબાઈલ વેચવા માટે આવ્યા છે અથવા તો ખરીદવામાં આવ્યા છે તેના બિલ સહિત તેના માલિકીના પુરાવા સહિતની તમામ પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે. જેના પુરાવા નથી મળતા તે તમામ ફોન અત્યારે જમા લઈ લેવામાં આવી રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ સુરત.